पालीताना स्थित प्रगटनाथ मंदिर के पूर्व पुजारी नागेश्वर गिरी महाराज की 35वीं पुण्यतिथि पर भव्य आयोजन हुआ, जिसमें अनेक साधु संतों, स्थानीय भाविक भक्तों सहित अनोप मंडल के कार्यकर्ताओं ने भाग लिया। अज्ञात रहे 35 वर्ष पूर्व नागेश्वर गिरी महाराज के साथ शैतानों ने छल किया था, जिसके कारण उनका देहावसान हो गया था। पालीताना के पूरे पहाड़ पर कब्जा करने वाले बनिए नहीं चाहते कि नीलकंठ महादेव मंदिर व प्रगटनाथ मंदिर पर सनातन प्रेमियों का संचालन हो। इसके संबंध में समस्त साधु संतों व भाविक भक्तों ने निर्णय किया है कि हम सब इन दो मंदिरों पर बनियों का संचालन हरगिज नहीं होने देंगे व धर्म की रक्षा के लिए जो करना पड़ेगा वो हम करेंगे। अनोप मंडल के कार्यकर्ताओं ने भी साधु समाज का समर्थन करते हुए आह्वान किया कि हम भी इस मामले में सनातन प्रेमियों के साथ में है। આપણે કોઈનો વિવાદ નથી કરવો, કોઈ અધર્મ ની વાત નથી કરવી, પણ એટલું તો કરવું ને કે અમારું તો અમને ખાવા દો, અમારે બીજું કઈ નથી જોતું, અમારું અમને ખાવા દો, અને અમે કોઈને નડતા નથી। આ દેશનો સનાતની સાધુ કોઈને નડતો જ નથી, નડતા હોય તો અમે અમને કયો, અમે એને સમજાવી દઈશું, પણ અમારા કાર્ય છે એમાં કોઈ પણ વિક્ષેપ ન કરો। આ ભગવતી ભગવાનની જયારે ફરજ છે ને, ભાગી થઈ જાય ને તો ગંગાજી જટામાંથી બહાર નીકળી હતી ને, એમાં ગંગાજી ક્યારે બહાર નીકળી નથી નથી, એટલે આને ધબી રખાય। આના માટે બીજું કઈ ન કરાય, પણ હું એટલું કહું છું કે અમને તિથિ થાવી જોવે, અને આ તિથિ કોઈ દી બળ રહેવી ન જોવે, જે થવું એ થાય। કઈ બીજું નથી કરવું, પણ આ એમના નિમિત્તે જે ભંડારો છે, સંતો છે, સંતનું મિલન થાય છે, સંતોનું જમણવાર થાય છે, અને અહીંયા અમારે એમ નથી કે અમારે મોટા મંદિર બનાવી નાખવા છે, પણ કદાચ બનાવવું પડતું હોય તો એ અમારું સનાતની શિવ મંદિર, અમારા ગુરુ મહારાજ નું મંદિર કે અમારા બાપ દાદા નું મંદિર બનાવવા માટે પ્રયત્ન નથી કરતા, અમે અમારા ઈષ્ટદેવ નું મંદિર છે, અને અમારા ઈષ્ટદેવ ની જેને બલિ પૂજા કરી અને નાગેશ્વર ગીરીએ જે બલિદાન દીધું છે, પોતાના શરીર નું ભોગ દીધું છે, એને તો અમારે ઓમ નમો નારાયણ કરી છેલ્લું પાડવી જોઈએ। કારણ કે બાવાજી આની વચ્ચે આ તપસ્યા કરી નાગેન્દ્રગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા આમંત્રણ ને માન આપીને આપણે અહીંયા બધા આવ્યા છો। પેલા તો આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે સભા હંમેશા સંતોથી શોધતી હોય, માણસ એકલો હોય, શહેર 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 બોલે, એક લાકડી હોય તો બધા ભાંગી નાખે, અત્યાર સુધી આ લોકો ભાંગતા રહ્યા છે, આપણે લાકડી બધી એક 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 થઈને આપણે ફરીએ, પણ હવે આપણે ભારો થવાનું છે, તૈયાર છો ને? ભારો થાય ને તો આખા માથે પડે ને બાપ આવે તેનો, આપણે ભારો થવાનું। બીજા નંબર માં આપણે જે કઈ કાર્યક્રમ કરીએ છીએ અને બોલીએ છીએ તો સાચી ઠોકીને બોલીએ છીએ કે અમે કોઈ દિવસ કોઈ પણ ધર્મ ની આસ્થા ને ઠેસ નથી પહોંચાડતા, અમે કોઈ પણ ધર્મ અથવા તો કાનૂની વ્યવસ્થાને અમે કોઈ દિવસ ઠેસ નથી પહોંચાડી, છતાં જો પ્રશાસન આપણને એક તરફી રાખીને આપણા પર દબાણ આપે છે, કોઈ શંકા નથી, આપે જ છે, એમાં કઈ એના કાલાવાલા કરાઈ જવા નથી, પણ એ શું કામ આવું કરે છે? 20% પ્રજાને ખોટો વિડીયો વાયરલ કરીને 20,000 એને ભેગા કરી શકતા હોય અને ખોટા દાવા ઉપર દાવો કરતા, તો આપણે કેટલા છીએ? પાલિકાની 20,000 વધારે છે, પણ આપણને આપણું હોવા છતાં આપણને એટલી બધી રૂકાવટો ઊભી થાય છે। શિવરાત્રીના દિવસે મને તો હજી મારા મનમાંથી જાતું નથી ભાઈ, એટલો બધો ધાસકો મારા મને કે 4 યુગની અંદર કારે એવી એવી દિવસ નહીં આવ્યો હોય કે મંદિરની અંદર પ્રસાદનું વિતરણ ન થાય, એના માટે હાઈ એલર્ટ કરવું પડે। આ શરમ એની નથી, શરમ આપણી છે, 10% લોકો છે ને એ પ્રતિ પ્રેશર કરાવે છે, અને સરકારી કેમ કરે છે, એટલે આપણે જો જાગશો ને તો સરકાર તો બધા વાંદરા જેવી છે, તમે ત્યાં ભેળા થઈ જઈને ત્યાં ઉભી રહે, ત્યાં ગમે ત્યાં કૂદ તો મારી દે, તમે બોલ છો તો તમારી ગોર ને એ બોલ છે તો એની ગોર, જે સારા મને વેચ છે એની પર પ્રેશર આવશે। એટલે હું તમને કહું છું, આપણે કોઈના ધર્મનો વિરોધ નથી કરવો, આપણે કોઈની સાથે વિરોધ નથી, આપણા ધર્મ તીર્થસ્થાન જે કઈ છે, 40 વર્ષના જો 35 વર્ષના તિથિ થતી હોય અને એને હવે જો રોકવાની કોશિશ કરતા હોય, અમારે આજે જમવા બેસાડવા હતા પણ હવે નથી બેસાડવા પડે, થોડુંક એનું રાખવાનું શરૂ, આપણે આવું જ કેમ, આપણે કેમ રાખવું પડે, એટલા માટે કે આપણે નબળા છીએ। સાધુ સંતો ને હું તમને કહું છું, અહીંયા 37 વર્ષ થાય છે, આ વખતે બંધ કરવા માટે પ્રયાસો છે, એટલા માટે મારું એક જ કહેવાનું છે, જો અહીંયા પતરા ઉડી જશે, 5 વર્ષ નાખવા જ જતા,
નીચે ઉડી ગયા છે, નાખે છે આમ પતરા નખાઈ ગયા, જો ખૂટા નખાઈ ગયા, પેટીમાં ઉડી થઈ ગયો. ઉપર રાત્રિ નથી રોકવાનો નિયમ છે, મુસલમાન દરગાહમાં રહે છે, બધા રહે છે, પ્રશાસન ને ખબર છે, બધાને ખબર છે આ ખોટું થઈ રહ્યું છે, પણ કોઈ બોલતું નથી. શું કામ? એની પાસે એક ટકો પ્રજા છે, ત્યાં મુઠ્ઠી વાળી સંગઠન છે, અને આપણે હાંડિયાના લીંડાની ઘડે બધા વેરાયેલા છે. પ્રશાસન બધામાં સામેલ છે, બધા કલેક્ટર હોય, મામલતદાર હોય, એસપી હોય, પીએસઆઈ હોય, શેઠ સંઘવી સુધી. આ મૂળ કરતો હતો ત્યાંથી છે. ગૃહ મંત્રાલયમાં જે આ બધું આપણી પર પ્રેશર થાય છે ને, એ રાજતંત્ર માંથી ક્યાંથી થાય? આપણે નબળા છે, આપણે કાયદાની વિરુદ્ધમાં જ નથી કઈ કરવું. આપણે કઈ, હું એમ કહું છું કે આપ બધા સંગઠિત રહો. જયારે પણ આ આહવાન થાય, ખાસ કરીને સાધુ સંતો, આ લોકો એવું નક્કી કર્યું છે કે સાધુ સંતો ને તેના બાપની જેવડ નથી હાથ અડાડો. બાપુએ વાત કરી છે, સરકારમાં આપણે રજૂઆત કરવાની, અને ખાસ કરીને લહેરગીરી બાપુ અને ધનજો બાપુને જ્યાં જ્યાં કીધું છે એને હાજર થઈ ગયા છે, અને ન્યાય પ્લાનિંગ હતો. પરંતુ આજે વાવાઝોડું જે કઈ હાઇલાઇટ કરવામાં આવ્યું અને બધી સ્કૂલો પણ બંધ હોય તો આપણે સમજી વિચારીને આપણે પ્રોગ્રામ ને સીમિત કરી દીધો. કોઈના ભય થી સીમિત નથી કર્યો. હજી તમને કહો, પણ ભવિષ્યની અંદર કોઈ પણ કાર્યક્રમ થાય, હવેથી કાર્યક્રમ ભવ્ય થશે. તમે બધા સાથે છો ને? હા, કાનૂની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, ધર્મની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, કોઈ અન્ય ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચે એને પણ ધ્યાનમાં રાખીને જે કાર્યક્રમ થશે એ બધા વ્યવસ્થિત અને ભવ્ય થશે. એની અંદર ભલા થાય જો, હવે કોઈ રૂકાવટ નહીં નાખતા, નકર જો અરાજકતા ફેલાશે ને એમાં જવાબદાર અમે નથી. અમે પહેલેથી આ તો કહેતા તો આવ્યા છીએ, અમે કશું કર્યું જ નથી, અમે કરવાના નથી, પણ હવે થોડું થોડું અમને થોડાક સ્વીકારતા જાય જો. અમને પસંદની વાત છે, એટલે હવે બધા ભૂખ્યા થયા છે, સમય થઈ ગયો છે, થોડોક સમય તમારો ન લીધો એ બધું ક્ષમા, અને આપ બધા પધાર્યા છો.